લીલીમોરા નગરપાલિકાના સભાખંડમાં મળેલી સામાન્ય સભામાં આગામી 2.5 વર્ષની ટર્મ માટે પ્રમુખ પદે વિપુલા મિસ્ત્રી અને ઉપપ્રમુખ પદે અશ્વિનભાઈ પટેલની બિનહરીફની કરવામાં આવી છે. લીલીમોરા નગરપાલિકા ખાતે ચીખલી પ્રાંત અધિકારી ડીડી જોગિયાના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી હતી, જેમાં આગામી 2.5 વર્ષની ટર્મ માટે પાલિકાના પ્રમુખ તરીકે વિપુલાબેન રાજનભાઈ મિસ્ત્રી તથા ઉપપ્રમુખ પદે અશ્વિનભાઈ ઉર્ફે સુરજભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. આ સામાન્ય સભામાં શાસક પક્ષના નેતા તરીકે હરીશભાઈ ઓઢ અને કારોબારી સમિતિના ચેરમેન તરીકે સુચેતા દુશાનીની વરણી કરવામાં આવી હતી. પાલિકાના નવા પદાધિકારી અધિકારીઓ તેમની વરણી કરાયા બાદ નગરના વિકાસ કાર્યોને આગળ વધારવાની ખાતરી આપી હતી. કયા દિશામાં કામ કરવાની યોજના છે આગામી દિવસોમાં? શહેરના કયા યક્ષ પ્રશ્નો પર વધારે ધ્યાન આપવામાં આવશે?